તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. સુરતના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ આજે પોતાનું નામાંકન ભરશે. આજે દર્શનાબેન જરદોશ પોતાનું નામાંકન ભરશે. કાર્યકર્તાઓની સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. આજે તેઓ ફોર્મ ભરશે. ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ તેમની સાથે મોટી સંખ્યામાં જોડાશે. કોંગ્રેસ ઉમેદવાર અશોક આધેવાડા સાથે મુકાબલો તેમનો સીધો રહેશે. ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ પોતાનું નામાંકન ભરવા થોડી જ ક્ષણોમાં તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે, જ્યાં તેઓ પોતાનું નામાંકન ભરશે. ઉલ્લેખનીય છે કે સામે પક્ષે અશોક આધેવાડા તેમની વિરોધમાં રહેશે. તે બંને એકબીજાને કાંઠાની ટક્કર આપશે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા દર્શનાબેન જરદોશને રિપીટ કરવામાં આવ્યા છે. સુરત બેઠક પર વધુ એક વખત ભાજપ રિપીટ થિયરી અપનાવી છે, ત્યારે જોવાનું રહેશે કે કયા ફેક્ટર્સ વધારે કામ કરે છે. બીજી તરફ જો વાત કરીએ તો અશોક આધેવાડા એટલે કે તેઓ પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે. બીજી તરફ જે દર્શના જરદોશ છે તેઓ સુરતના જ રહેવાસી છે, પ્રોપર સુરતી છે. એટલે હવે જોવાનું રહેશે કે મત કોના ભાગે વધુ આવે છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સંજય મહંત આપણી સાથે જોડી ગયા છે. સંજય, જણાવશો જે રીતે સુરતના ભાજપના ઉમેદવાર એવા દર્શનાબેન જરદોશ ટૂંક જ સમયમાં આજે પોતાનું નામાંકન ભરશે. અહીંયા ભાજપે રિપીટ થિયરી અપનાવી છે, શું લાગી રહ્યું છે, કેવા પ્રકારના સમીકરણો રહેશે? બીજી તરફ કોંગ્રેસની જો વાત કરીએ તો પાટીદાર ફેક્ટર છે, ત્યારે લોકો કોને વધારે મત આપે અથવા તો જે રિપીટ થિયરી છે, વધુ એક વખત દર્શનાબેન આવશે કે કેમ? શ્રીમંગી, સુરત લોકસભા બેઠકની જો વાત કરીએ તો આ લોકસભા બેઠક જે છે એ ભાજપની 70 બેઠક કહેવામાં આવે છે, અને આ બેઠક પર ફરી એકવાર દર્શનાબેને રિપીટ કરવામાં આવ્યા છે. જો કે ઘણી કસમકસ બાદ નામાંકન ભરવાના 48 કલાક પહેલાં જ નામ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક ઉપર મૂળ સુરતી ઉપરાંત સૌરાષ્ટ્રવાસી આગેવાનો પણ ટિકિટ માંગી રહ્યા હતા, પરંતુ ફરીથી દર્શનાબેને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે દર્શનાબેના સમર્થકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. અહીં તમે જોઈ રહ્યા છો કે દર્શનાબેનનું નામાંકન ભરવા માટે આજે રવાના થનાર છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત થયા છે, અને આ જે પ્રમાણે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અહીં જે ભાજપના મોટા આગેવાનો છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે. અહીં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાહેબ ઉપસ્થિત છે. એમને પૂછીશું કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો છે. સાહેબ, જણાવશો નામાંકન ભરવા માટે જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ સમર્થકોમાં જોવા મળે છે, આગેવાનોમાં જોવા મળે? આખા એ સુરત શહેરની જનતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સૌ આગેવાનોમાં ખૂબ જ સારો ઉત્સાહ છે. વાતાવરણ ખૂબ જ સારું છે અને સુરત શહેરની સીટ એક જ તરફી, લોકોની હવા, લોકોનું હવામાન, વાતાવરણ, નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ, આ સૌને વાતમાં લઈને સુરત લોકસભાની ચૂંટણીની અંદર આ સુરતની જનતા એક જ તરફી મતદાન કરી અને કોંગ્રેસનો કારમો પરાજય થાય એવું આજે વાતાવરણ બની રહ્યું છે. સાહેબ, એક વાત કરીએ તો નામાંકન ભરવાના 48 કલાક પહેલાં નામ જાહેર કરવામાં આવ્યું, ગુજરાતમાં ખૂબ જ પાછળથી સુરતનું નામ જાહેર થયું. એ પક્ષની સ્ટ્રેટેજી હોય છે, પક્ષની રણનીતિ હોય છે, અને એના આધાર પર એ નામ જાહેરાતો થતી હોય છે, એની ચર્ચાઓ થતી હોય છે. જોકે સાહેબ, વિધાનસભા ઇલેક્શનમાં અનામત આંદોલન, પાટીદાર અનામત આંદોલનની અસર નહોતી જોવા મળી, આ વખતે શું કહેશો? સામે પાટીદાર ઉમેદવાર છે અને આ તરફ મૂળ સુરતી ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે સૌનો સાથ સૌનો વિકાસ, ન જ્ઞાતિવાદ, ન જાતિવાદ, ન પ્રાંતવાદ. આ બધું સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસ ચલાવી રહી છે. જે કંઈ સરકારની યોજનાઓ છે, જે સરકારના વિકાસના કામો છે, એ કોઈ એક જ્ઞાતિને, કોઈ એક સમાજને, એક પ્રાંતના લોકોને નથી મળતો હતો. રોડ બને તો એમાં દરેક જ્ઞાતિના લોકો ચાલે છે, પાણી મળે તો દરેક જ્ઞાતિના લોકોને પાણી મળે છે, દરેક સમાજને મળે. એટલે હલકી કક્ષાનું રાજકારણ જે કોંગ્રેસ સમાજવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ ઊભો કરીને સત્તા હાંસલ કરવાનો જે પ્રયાસ કરે છે, એની સામે અમારો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. અને ક્યાંય આમાં જ્ઞાતિ આવતી નથી. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન પૂછીશ કે મતદારો સમક્ષ કયા મુદ્દાઓ લઈને જશો? સુરત લોકસભા બેઠકમાં જેટલી પણ વિધાનસભા બેઠકો આવે છે, કયા મુદ્દાઓ લઈને મતદારો સમક્ષ જશો? કોંગ્રેસના 55 વર્ષ શાસન,
અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું 5 વર્ષનું શાસન. 55 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું એની સામે ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનમાં, એ સ્વચ્છ અભિયાન હોય, મુખ્યમંત્રી વડાપ્રધાન આવાસ યોજના હોય, મેક અપ ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, આ બધું જે કંઈ છે એના આધાર પર ઉજ્જવલા યોજના છે. લોકોને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ આ દેશના જનતાને છે કોના હાથમાં દેશ સુરક્ષિત છે, કોના હાથમાં દેશ મજબૂત છે. સલામતી આ દેશના કોના હાથમાં છે આ ભારતના નાગરિકો સારી રીતે સમજે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે નરેન્દ્રભાઈ નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 5 વર્ષનું શાસન કર્યું, સૌથી મોટો મુદ્દો 5 વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો દાગ આ સરકાર ઉપર નથી લાગ્યો. ચોક્કસ સાહેબ, એ પણ પૂછવા માંગીશ કે ખેડૂતોને સિંચાઈનો પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે, આ પ્રશ્ન ઉકેલવામાં કયા પ્રકારની કામગીરી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં કરી શકશે? સૌની યોજના શું છે? આ ગુજરાતની અંદર 158 જેટલા ડેમો નર્મદાના પાણીથી સૌની યોજના દ્વારા ભરવામાં આવવાના છે. એના ફેઝ 2 સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યા છે. રાજકોટના આસપાસના વિસ્તારના તમામ ડેમો આ વર્ષે નર્મદાના પાણીથી ભર્યા પણ છે. તો આ અમારા ભારતીય જનતા પાર્ટી સિંચાઈનું પાણી હોય, પીવાનું પાણી હોય, તે જ લોકોની જે કંઈ તકલીફો મુશ્કેલીઓ છે દૂર કરવાના તમામ પ્રકારના પ્રયાસો અમે કર્યા છે અને કરી રહ્યા છીએ. દર્શનાબેન જરદોષ પોતાનું નામાંકન ભરવા ટૂંક જ સમયમાં પહોંચશે, કલેક્ટર કચેરી પહોંચી અને પોતાનું નામાંકન ભરશે. ઉલ્લેખનીય છે કે ભાજપે આ બેઠક પર રિપીટ થિયરી અપનાવી છે. દર્શનાબેન જરદોષને વધુ એક વખત રિપીટ કરવામાં આવ્યા છે.